વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીનો અભ્યાસ કરીશું. તેમાં સૌથી પહેલાં તો સમાંતર શ્રેણી કોને કહેવાય, બરાબર? તો જેમાં પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ, પ્રથમ પદ સિવાયના પ્રત્યેક પદ આગળના પદમાં નિશ્ચિત સંખ્યા ઉમેરી મેળવી શકાય તેવી સંખ્યાઓની યાદી એ સમાંતર શ્રેણી છે. ટૂંકમાં પ્રથમ પદ સિવાય એના પછી જેટલા બી પદ આવે એ પદની અંદર આગળના પદની અંદર નિશ્ચિત સંખ્યા ઉમેરતા ઉમેરતા આગળ વધો, બરાબર? અને જે શ્રેણી મળે, જે સંખ્યાઓની યાદી મળે તેને શું કહેવામાં આવે છે? સમાંતર શ્રેણી કહે છે. આ નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે, બરાબર? નિશ્ચિત સંખ્યાને સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કહે છે, જેને ડીથી દર્શાવવામાં આવે છે. ડી ફોર કોમન ડિફરન્સ, સામાન્ય તફાવત. અને એની કિંમત ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે છે, એટલે કે પોઝિટિવ, નેગેટિવ કે ઝીરો પણ હોઈ શકે છે, બરાબર? ચલો હવે આપણે કોઈ એક સમાંતર શ્રેણી બનાવી હોય તો એમાં પ્રથમ પદ જે આવે એને A1 વડે દર્શાવવામાં આવે, બીજા પદને A2 વડે, ત્રીજા પદને A3 વડે, એમ કરતાં કરતાં છેલ્લું પદ એટલે કે એનમું પદ, બરાબર? લાસ્ટ સ્ટેપ હોય ને એને N કહેવાય, બરાબર? તો એનમાં પદને AN થી દર્શાવવામાં આવે છે. ચલો હવે સામાન્ય તફાવતની જો આપણે વાત કરીએ કે સામાન્ય તફાવત એટલે શું, બરાબર? તો સામાન્ય તફાવતનો સિમ્બોલ કયો છે? D, બરાબર, કોમન ડિફરન્સ, બરાબર. તો D બરાબર A2 - A1, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, A3 - A2, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, અથવા A4 - A3, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો. જો કે દરેક જગ્યાએ તમને ડીની કિંમત કેવી મળશે? એક સરખી મળશે, બરાબર? તો એ રીતે આપણે છેલ્લે એનમાં પદ તરફ જઈએ, બરાબર? તો ડી બરાબર બને AN, એટલે કે છેલ્લું પદ, અને એની આગળનું પદ એટલે એક સંખ્યા ઓછી હોય, બરાબર? એટલે કે AN-1 મળે, બરાબર? ચલો હવે કોઈ એક સમાંતર શ્રેણી આપણે બનાવીએ. ઉદાહરણ તરીકે પહેલું પદ 5 છે, એમાં એક નિશ્ચિત સંખ્યા 4 ઉમેરીએ તો એના પછીનું પદ એટલે કે 9 મળે, એની અંદર બીજા 4 ઉમેરો એટલે 13 મળે, 13માં બીજા 4 ઉમેરો એટલે 17 મળે. તો આ રીતે એક શ્રેણીનું નિર્માણ થાય, જેને આપણે શું કહીએ છીએ? સમાંતર શ્રેણી કહીએ છીએ, બરાબર? ચલો હવે એના વ્યાપક પદ તરફ જઈએ કે ભાઈ એનું વ્યાપક પદ કયું હોય, વ્યાપક સ્વરૂપ કયું હોય, તો એની ચર્ચા કરીએ. તો વ્યાપક સ્વરૂપની અંદર જોઈએ તો આ રીતની આખી પદ્ધતિ આવે કે ભાઈ પ્રથમ પદ માટે એ સામાન્ય તફાવત D, બરાબર છે, પહેલું પદ એઝ ઇટ ઇઝ રાખો, તેમાં સામાન્ય તફાવત D ઉમેરો એટલે A+D બને, બરાબર? તેમાં બીજું એક D ઉમેરો એટલે A+2D મળે, એમાં ત્રીજો એક D ઉમેરો એટલે A+3D મળે. એમ D ઉમેરતા જાઓ તો એ રીતે છેલ્લે તમે જાઓ તો છેલ્લા પદની અંદર શું મળે? A+N-1 × D, એટલે કે જેટલામું પદ હોય, બરાબર, એના કરતાં એક D ઓછો હોય. ઉદાહરણ તરીકે પહેલું, બીજું, ત્રીજું, ચોથું. આ ચોથા પદમાં તમે જુઓ 3D છે, ત્રીજા પદમાં કેટલા છે? 2D. એવી રીતે એનમાં પદની અંદર કોણ આવે? N-1D, એટલે કે જેટલામાં નંબર હોય તેના કરતાં એક ઓછા, બરાબર? અને એને સમાંતર શ્રેણી કહેવામાં આવે છે, અને તેને સમાંતર શ્રેણીનું શું કહે છે? વ્યાપક સ્વરૂપ કહે છે, બરાબર? ચલો હવે થોડાક ઉદાહરણ તરફ જઈએ કે ભાઈ તમને કોઈ શ્રેણી આપેલી હોય અને એ શ્રેણી ખરેખર સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચેક કરવું છે, બરાબર? તો એ આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે જાણવા માટે આપણે બે ઉદાહરણનો અભ્યાસ કરીશું. એમાં પહેલું ઉદાહરણ છે 2, 5, 8, 11... એટલે કે 2, 5, 8, 11 આગળ વધ્યા કરે એટલે કે અનંત સુધી, બરાબર? તો એના માટે આપણે શું શોધીશું? ડી.
तो d इक्वल टू a2 माइनस a1 तो यहाँ बीजु पद क्यों है पांच पहलू पद क्यों है बे એટલે 5 માઇનસ 2 ઇક્વલ ટુ 3 તો અહીંયા d આપણને કેટલો મળે છે 3 એટલે તો ફરી d શોધીએ તો d બરાબર a3 માઇનસ a2 a3 કેટલો છે 8 a2 કેટલો છે 5 તો 5 માંથી 5 ગયા તો કેટલા રહ્યા 3 બરાબર એવી રીતે d બરાબર a4 માઇનસ a3 પણ લઈ શકાય a4 એટલે 11 a3 એટલે 8 11 માંથી 8 ગયા તો આપણને કેટલા મળશે 3 મળશે બરાબર તો આમ દરેક જગ્યાએ આપણે ડિફરન્સ 3 મળે છે એક સરખો સામાન્ય તફાવત મળે છે માટે 2 5 8 11 એ સમાંતર શ્રેણી કહી શકાય ક્લિયર ચલો એક બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ એક શ્રેણી આવી આપેલી છે 3 5 9 18 માટે બરાબર તો અહીંયા પણ આપણે d શોધીશું તો d માટે સૂત્ર છે a2 - a1 a2 ની કિંમત કેટલી છે 5 5 માંથી 3 ગયા તો કેટલા રહ્યા 2 બરાબર એટલે અહીંયા d કેટલો મળ્યો આપણને 2 મળ્યો બરાબર ફરી d શોધીએ તો d બરાબર સૂત્ર કયું છે આપણી પાસે a3 - a2 તો a3 આપણી પાસે કેટલો છે 9 એમાંથી a2 કેટલો છે 5 એ બાદ કરો એટલે 9 માંથી 5 ગયા તો કેટલા રહ્યા 4 ક્લિયર તો આ રીતે a3 - a2 ની કિંમત કેટલી મળી આપણને 4 તો એક જ દાખલામાં ડિફરન્સ ની અંદર અલગ અલગ આવે છે અહીંયા d ની કિંમત 2 મળી અહીંયા d ની કિંમત કેટલી મળી 4 મળી બંનેમાં ડિફરન્સ કેવો છે અલગ અલગ માટે આપેલી શ્રેણી 3 5 9 18 એ સમાંતર શ્રેણીનું ઉદાહરણ કહી શકાતું નથી એટલે કે તે સમાંતર શ્રેણી નથી ક્લિયર ટૂંકમાં કોઈ પણ આપેલી સમાંતર આપેલી શ્રેણી સમાંતર શ્રેણીમાં હોવા માટેની મૂળ શરત કઈ તો એમાં દરેક ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ સરખો હોવો જોઈએ જો d ની કિંમતમાં ડિફરન્સ આવે જો d બદલાય તો તે શ્રેણી સમાંતર શ્રેણી ગણી શકાતી નથી બરાબર ચલો હવે આપણે સમાંતર શ્રેણીના કેટલાક પ્રકારો છે એ પ્રકારોની જો વાત કરીએ બરાબર તો એના આપણી પાસે મુખ્યત્વે બે પ્રકાર પડે છે સમાંતર શ્રેણીના મુખ્યત્વે કેટલા પ્રકાર પડે છે બે પ્રકાર પડે છે એમાં પહેલું છે શાંત સમાંતર શ્રેણી અને બીજું છે અનંત સમાંતર શ્રેણી બરાબર તો પહેલા પહેલી એ શાંત સમાંતર શ્રેણી કોને કહેવાય તો જે સમાંતર શ્રેણીનું અંતિમ પદ જાણતા હોઈએ એટલે કે છેલ્લું પદ આપણી પાસે હોય તો તેને શાંત સમાંતર શ્રેણી કહે છે ઉદાહરણ તરીકે 2 5 8 11 14 અને 17 તો એમાં પહેલું પદ કયું કહેવાશે 2 અને છેલ્લું પદ કયું કહેવાશે 17 તો અહીં આપણે પહેલું અને છેલ્લું એમ બંને પદ જાણીએ છીએ માટે તેને શાંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે બરાબર એવી રીતે અનંત સમાંતર શ્રેણીની વાત કરીએ તો જે સમાંતર શ્રેણીનું અંતિમ પદ આપણે જાણતા નથી બરાબર છેલ્લું પદ કયું છે ખબર ના હોય બરાબર તો તેને અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે 2 5 8 11 14 અને 17 અને 3 ટપકા મારેલા છે મતલબ તે અનંત સુધી ટુ બી કન્ટિન્યુ છે બરાબર એટલે કે છેલ્લું પદ આપણને મળતું નથી માટે આ શ્રેણીને શું કહેવામાં આવે છે અનંત સમાંતર શ્રેણી કહે છે બરાબર તો આ રીતે આપણે અહીંયા થિયરીનો એક ભાગ લીધેલો છે અને એ કમ્પ્લીટ થિયરી જો તમને મગજમાં બેસી જાય તો સ્વાધ્યાય નંબર 5.1 તમે સરસ રીતે ગણી શકો તેમ છો બરાબર છે તો આપણો આ સમાંતર શ્રેણીનો ભાગ 1 બરાબર ભાગ 2 ની અંદર આપણે આખો સ્વાધ્યાય 5.1 નો અભ્યાસ કરીશું તો જોતા રહો ભાગ 2 ઓકે બાય બાય સી યુ